ભારતના કર્ણાટકમાં 21મા નેશનલ ફેડરેશન કપના અંડર 20 એથલેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની નીમા ભગોડાએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતતા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, તેમજ આગામી સમયમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા અને અપેક્ષા વ્યક્ત કરી છે. સાબરકાંઠાના વિજયનગરના ભાખરા ગામની નીમા ભગોરાએ કર્ણાટકના ચેન્નઈ ખાતે યોજાયેલી 21મી નેશનલ ફેડરેશન કપમાં અંડર 20 ચેમ્પિયનશિપ અંતર્ગત 5.88 મીટરની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતી સાબરકાંઠા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જો કે એક જ વર્ષમાં સતત 3 મેડલ જીતી નીમા ભગોરાએ આગવી ઓળખ ઊભી કરી છે. સામાન્ય રીતે કોઈપણ એથ્લેટિક રમતમાં ખેલાડીની પ્રેક્ટિસ અને જીતનો આશાવાદ હંમેશા નવા પરિણામ આપતા હોય છે, ત્યારે સાબરકાંઠાની આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ હાંસલ કરી આગામી સમયમાં ઓલિમ્પિકમાં પણ શ્રેષ્ઠ પરિણામ આપવાની સાથોસાથ ગોલ્ડ મેડલ થકી ગુજરાત અને ભારતનું નામ રોશન કરવાની આશા રાખી રહી છે. જો કે ગુજરાત તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રહેતી આ દીકરી છેલ્લા 2 વર્ષથી હિંમતનગર એકેડેમી અંતર્ગત વિશેષ તાલીમ મેળવી રહી છે, તેમજ આગામી સમયમાં હજુ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવાની આશા રાખી રહી છે. કર્ણાટકમાં 21મા નેશનલ ફેડરેશન કપમાં અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં દેશના 28 રાજ્યોમાંથી 675 જેટલા ખેલાડીઓ ભાગીદાર બન્યા હતા, જેમાં ગુજરાત વતી લાંબી કૂદ અંતર્ગત નિર્મા ભગોરા એકમાત્ર ખેલાડી હતા. તેમની 5.88 મીટર લાંબો કૂદકો મારી સિલ્વર મેડલ મેળવ્યો છે. જોકે કોઈપણ ખેલાડીની જીત પાછળ તેના કોચનો વિશેષ હાથ હોય છે, ત્યારે નિર્મા ભગોરાની જીત પાછળ પણ હિંમતનગરના સ્પોર્ટ સંકુલના કોચનો વિશેષ ભાગ રહેલો છે. ત્યારે સાબરકાંઠાના સ્પોર્ટ સંકુલ અંતર્ગત આગામી સમયમાં નિર્મા ભગોરા પહેલાથી જ રમત પ્રત્યે આત્મીયતા રાખી રહ્યા છે, તેમજ જીતના જોશ સાથે સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેના પગલે તેમના કોચનો પણ માનવું છે કે આગામી સમયમાં આ ખેલાડી ગુજરાત સહિત ભારતનું નામ રોશન કરશે, તેમજ ઓલિમ્પિક લેવલે મેડલ મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાત કક્ષાએ પ્રથમ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યા બાદ આગામી સમયમાં નિર્મા ભગોરાને આગામી ઓલિમ્પિકમાં ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કરવું છે, ત્યારે વિજયનગરના આદિવાસી ક્ષેત્રના છેવાડાના ગામથી રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર નિર્મા ભગોરાની આશા અને અપેક્ષા આગામી સમયમાં પૂરી થાય તેવી જિલ્લાના પ્રજાજનો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે જોવું એ રહે છે કે આગામી સમયમાં નિર્મા ભગોરાની ઓલિમ્પિકમાં મેડલની અપેક્ષા ક્યારે પરિપૂર્ણ બને છે. ક્યાં સુધી પહોંચ્યા અને આગળનો ગોલ શું છે? મારું નામ શું? મારું નામ નિર્મા અસારી બુરાજી છે. અહીંયા હું 2018માં અહીંયા DLSSમાં આવી હતી. અત્યારે એકેડમીમાં છું. 2018માં પંજાબ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં મારો ગોલ્ડ મેડલ હતો. એન્ડ આસામ રમવા ગયા ત્યારે ખેલો ઇન્ડિયામાં મારો સિલ્વર મેડલ હતો. એન્ડ 2023માં મારો સિલ્વર મેડલ હતો. એન્ડ ત્યાં યોજાયેલી ચેન્નઈમાં અત્યાર સુધી મારું સિલ્વર મેડલ રહ્યો છે. અને આવી આશા છે કે હું આગળ જઉં અને ગોલ્ડ મેડલ મેળવું એ મારી આશા છે. તારો પરિવાર શું કરે છે? શું ગોલ છે તારો? મારો પરિવાર અત્યારમાં પપ્પા ખેતી કરે છે, મમ્મી કરે છે, ભાઈ લોકો ભણે છે, 2 ભાઈ છે મારા. શું આગળનો ઈચ્છા શું છે? આગળ કંઈક આમ સારું કરવું અને